जय श्री कृष्ण बाल मित्रों, निबंध शाला में आपनું हार्दिक स्वागत छे। आजे आपणे धोरण एक विषय हिंदी प्रथम सत्रांत परीक्षा पुनरावर्तन करीशुं। तो बाल मित्रों, तमारे आ पुनरावर्तन घरकामनी नोटमां फरजियात लखवानुं छे। अहींया छे पहले आने वाला वर्ण लिखी, पहला आवतो वर्ण लखो। अपने पहलो वर्ण आपेलो छे ख, तो अपने ख नी पहला शुं वर्ण आवशे तो के ख, तो अपने आ रीते ख लखीशुं। हवे अहींया छे ज, ज से झंडा, ज से झरना, तो आ ज नी पहला शुं आवशे तो के ज, ज से ज, ज से जलेबी, ज से जहाज, तो अपने आ रीते ज लखीशुं। અહીંયા પણ જ આપેલો છે તો જની પહેલાં શું આવશે બાળ મિત્રો, તો કે છ। હવે છે ઘરનો ક, તો ઘની પહેલાં આવશે ગ, આપણે આ રીતે ગ લખીશું। હવે છે છત્રીનો છ, તો છની પહેલાં શું આવે તો કે ચકલીનો ચ, તો આપણે ચીડિયાનો ચ, બરાબર ને, ચરખાનો ચ, ગુજરાતીમાં ચકલીનો ચ બોલાય, હિન્દીમાં ચીડિયા। એના પછી છે ગ, તો ગની આગળ કયો આવશે વર્ણ તો ખ, તો ખ કઈ રીતે લખવાનો, તો આપણે આ રીતે ખ લખીશું। હવે છે ચ, ચ ની પહેલા આવશે ઘ, તો આપણે આ રીતે ઘ લખીએ। હવે છે સૂચના ક ઓર ખ, ક ઓર ખ સે અલગ પડને વાલા વર્ણ પર ચોકડી કીજીએ। ક અને ખ થી જુદા પડતા વર્ણ પર ખોટું કરવાનું, ચોકડી કરો। જો અહીંયા ઘણા બધા વર્ણ આપેલા છે, બરાબર, અહીંયા ક પછી વ પછી શું આપેલું છે, જ ખ, જ ચ ખ છ ગ અને ક, બરાબર, આ વર્ણ આપેલા છે। તો અહીંયા ક આપેલો છે ત્યાં આપણે ચોકડી નથી કરવાની, પછી અહીંયા ચોકડી કરવાની ઘ ઉપર, પછી જ ઉપર, અહીંયા ખ આપેલો છે ત્યાં નહીં, પછી જ, આપણે અહીંયા જ, પછી ચ, ખ ઉપર નહીં, પછી છ, ગ અને ગ ઉપર, અને આ રીતે આપણે મૂળાક્ષર પર ચોકડી કરીશું। એના પછી સૂચના આપેલી છે ચિત્રકો સહી વર્ણ સે જોડીએ, ચિત્રને સાચા વર્ણ સાથે જોડવાની, બરાબર। તો બાળ મિત્રો, અહીંયા શું આપેલું છે, ગમલા, કલશ, જગ, ચમચ, છાતા, પછી આ ચિત્ર ચિત્ર છે, તમને શું લાગે, ચકલી, બરાબર, ચકલીનું ચિત્ર નથી, ચિત્ર શેનું છે, પક્ષીનું, પક્ષીને શું કહેવાય હિન્દીમાં, ખ, પછી ઘ અને ઝ, તો આપણે બાળ મિત્રો અહીંયા ક ખ ગ ઘ ચ છ ઝ અને ઝ આ વર્ણ આપેલા છે, બરાબર। તો આપણે નીચેથી જોવાનું, અહીંયા કયો વર્ણ છે, ક, તો કસે કલશ, તો આપણે અહીંયા જોઈએ। એના પછી ખસે ખગ, ખગ એટલે પક્ષી, ખસે ખગ, આપણે એની સાથે જોડીએ। અહીંયા છે ઘ, ઘસે ઘર, તો આપણે એને ઘર સાથે જોડવાનું। ચસે ચમચ, તો ચમચ ક્યાં ધરેલી છે, તો કે અહીંયા આપણે એની સાથે જોડીએ। હવે છે છા, છ, તો છ સે છાતા, તો અહીંયાથી આપણે એની સાથે જોડવાનું। જ, જ સે જગ, તો જગમાં ચિત્ર અહીંયા છે, પછી જ છે ઝંડા, તો એની સાથે, હવે કોણ વધ્યું, ગ, ગને કોની સાથે, ગ સે ગઝરા, બરાબર, આ રીતે આપણે જોડવાના છે ચિત્ર। હવે છે હિન્દી વર્ણ કે સામને ઉસકા ગુજરાતી વર્ણ લિખી,
हिंदी वर्णनी सामे आपणे गुजराती वर्ण लखवाना छे, बराबर। आपने अहीं कयो वाक्य छे हिंदी नो, तो आपणे अहीं गुजराती नो को आ रीते लखवानो। पछी बाजू में छ, तो आपणे गुजराती छ आ रीते लखीए। छ पछी ग, तो गुजराती नो ग आ रीते। च से चर, तो च आ रीते। च, तो आपणे च लखीए। हवे आवशे ख, तो ख आ रीते। घ, तो घ ने पण आ रीते लखीए। ને આ છે જ સે ઝંડા, તો આ રીતે જ લખવાનો। હવે બાળમિત્રો અહીંયા સૂચના કરી છે ક ખ ચ સે શરૂ હોને વાલા ચિત્ર પર ગોલ કીજીએ। પેલું ચિત્ર શાનું છે બાળમિત્રો? તો કે ફૂલ। કયું ફૂલ છે? કમળ। તો આપણે અહીંયા કયા વર્ણ અક્ષર આપ્યા છે, કયા વર્ણ આપેલા છે? ક ખ અને ચ। તો પેલું ક છે કમળ, આવે ને, તો આપણે એની પાસે ગોળ કરીએ। પછી છે આ ચિત્ર શાનું છે? ખટમલ, ખટમલ જીવડું છે ને, તો આપણે એને ખ, આપણે ખ થી શરૂ થતા ચિત્ર છે, હા, તો એના પર। હવે છે હાથી, તો હાથી પર આવશે હ છે ના, એ કયું છે? ચ, તો ચ છે ચરખા, આપણે બોલીએ ને એ રીતે આપણે અહીંયા રાઉન્ડ કરવાનો। હવે છે બાળમિત્રો છ છત્રી, તો કયો છ આવે? છ આવે કે છ, તો છત્રીમાં છ આવશે, તો અહીંયા પર આવશે નહીં। હવે આપણે આગળ જોઈએ બાળમિત્રો, સૂચના આપેલી છે વર્ણ મે રંગ ભર કર સહી સાથે જોડો। વર્ણમાં શું કરવાનું છે બાળકો? રંગ ભરવાનો છે। રંગ ભરો એટલે રંગ પૂરો, બરાબર ને? તો આપણે શું કરશું? પહેલું શું આપેલું છે બાળમિત્રો? વર્ણ મે રંગ ભર એટલે રંગ પૂરો। પણ જો બાળમિત્રો આ ચિત્ર તમારે દોરીને તમને જેવા આવડે એવા રંગ તમારે જાતે પૂરવાના છે। પહેલું ચિત્ર શાનું છે? પહેલું શું તો લખેલું છે? વર્ણ કયો વર્ણ છે? કે ક, ગ સે ગમલા, ગ સે ગમલા, તો આપણે અહીંયા જોડીએ। બીજું છે ચ, ચ સે ચરણ, જ સે જહાજ, તો આપણે નીચે જોડીએ। છેલ્લે પણ છે ઘ સે ઘડી, આપણે એની સાથે જોડીએ। હવે બાળમિત્રો નીચે સૂચના છે પઢો ઓર લીખો, પઢો અને લખો, વાંચો અને લખો। તો જો બાળમિત્રો અહીંયા શબ્દ આપેલો છે ગ જ, તો અહીંયા પણ આપણે બધા શબ્દો આપેલા છે ગ જ, ગ જ એ રીતે, બરાબર। તો તમારે અહીંયા જોઈને આ રીતે જ નીચે ગ જ, ગ જ લખવાનું છે। હવે છે ખ ગ, શું આપેલું છે? ખ ગ, તો આપણે આ રીતે ખ ગ લખેલું છે ને, એ આ જગ્યામાં સારા અક્ષરે તમારે ખ ગ લખવાનું છે। આગળ છે જ ગ, અહીંયા જ ગ કેવી રીતે લખેલું છે એ જ રીતે અહીંયા જ ગ લખવાનું છે। પણ કઈ રીતે લખવાનું? ઉપરની લીટી છોડી અને વચ્ચેની બે લાઈન છે એની અંદર લખવાનું અને નીચેની લીટીમાં લખવાનું નથી। નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।